નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નામાના મૂળ તત્વો વિશે, ભાગ એક ભાગીદારી વિશે, પ્રવેશ વિશે જોયું હતું. ગઈકાલે આપણે કયો ટોપિક ભણ્યા હતા તો એનું થોડું રિવિઝન કરી લઈએ. ગઈકાલે આપણે જોયો તો ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. અર્થમાં હતું કે જ્યારે બે અથવા વધુ વ્યક્તિઓ એકસાથે ધંધો કરવા તથા એ ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય ત્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ હતા ભાગીદારીના લક્ષણો. સૌથી પહેલું લક્ષણ હતું કરારથી અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ કાયદેસરનો ધંધો છે. એકબીજાના એજન્ટ તરીકે દરેક ભાગીદાર કામ કરે છે. સભ્યની સંખ્યા મર્યાદિત હોય છે. જવાબદારી અમર્યાદિત હોય છે. પેઢીની માલિકી અને સંચાલન જે ભાગીદારને આપવામાં આવ્યું હોય છે એ કરે છે, અથવા તો દરેક ભાગીદાર સાથે મળીને કરે છે. અને ચાલે છે નફાનો હેતુ. કાલે મેં કહ્યું હતું કે આપણે આગળ ભાગીદારી કરારનામા વિશે શીખીશું, અથવા તો ભાગીદારી ખતપત્ર. એનો અર્થ શું થાય છે? પહેલાં તો વાંચું તો ભાગીદારીના કાયદાની જોગવાઈમાંની મર્યાદામાં રહીને ભાગીદારો કરાર કરે છે. ભાગીદારી શરૂ કરતી વખતે ભાગીદારોને સર્વસંમત હોય એ પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. ભાગીદારીનો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. ભાગીદારી અંગેના લેખિત કરારને ભાગીદારી કરારનામું કહેવાય છે. મેં તમને કાલે કીધું હતું કે ભાગીદારી કાયદો જે છે, એટલે કે જેવી રીતના કંપની ધારો છે એવી રીતના ભાગીદારીનો પણ કાયદો આપણા બંધારણમાં છે. તો એ ભાગીદારી કરારની અંદર, ભાગીદારી કાયદાની અંદર અનેક જોગવાઈઓ આપેલી છે ભાગીદારો માટેની. તો એ જોગવાઈઓની મર્યાદામાં રહીને દરેક ભાગીદાર કરાર કરે છે, એટલે કે એગ્રીમેન્ટ કરે છે. તો જ્યારે ભાગીદારી શરૂ કરવામાં આવે છે ત્યારે દરેક ભાગીદાર આવો કરાર કરે છે, અને એ પણ બધાની સંમતિથી. તો આવો એક કરારનામો તૈયાર થાય છે, અથવા તો એગ્રીમેન્ટ તૈયાર થાય છે. અને આવો જ્યારે કરાર લેખિત કરવામાં આવે છે તો એ લેખિત કરારને ભાગીદારી કરારનામું કહેવાય છે. એના પછી આગળ કહીએ તો ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. આ ખાસ ધ્યાન રાખો, કારણ કે આ MCQમાં અથવા તો એક એક માર્ક્સમાં પૂછી શકે છે કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. ભાગીદારી કરારનામું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આવી રીતના હોઈ શકે છે, 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર છે. ઇંગ્લિશમાં એને પાર્ટનરશિપ ડીડ કહેવામાં આવે છે. તો એની અંદર કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે એ આગળ બતાવેલું છે. આ એક એક્ઝામ્પલ છે કે આવી રીતના બતાવવામાં આવે છે. એમાં પાર્ટનરનું નામ હોય છે, એટલે કે ભાગીદારનું નામ. પહેલાં તો ભાગીદારી ક્યારથી અસ્તિત્વમાં આવી, ડેટ, મંથ, યર એમાં હાઇલાઇટ કરેલું પણ છે. ફર્સ્ટ પાર્ટનર્સ નેમ, એટલે કે પહેલાં ભાગીદારનું નામ. સન, ડોટર, ઓફ, એટલે કે કોના સુપુત્ર અથવા તો સુપુત્રી છે. અને મિસ્ટર ફાધર્સ નેમ. તો આવી રીતના આગળ બધી ડિટેલ આપવામાં આવે છે. પહેલા ભાગીદાર, બીજા ભાગીદાર, ત્રીજા ભાગીદાર, જેટલા પણ ભાગીદાર હોય દરેક ભાગીદારની આવી રીતના બતાવવામાં આવે છે વિગતો. એના સિવાય એક આપણે એક્ઝામ્પલ મળેલું પણ છે, અહીંયા લખેલું છે. ખરેખર જે એક્ઝામ્પલ હોય છે એ આવું પણ હોય છે. એની અંદર આટલી આટલી બાબતો દર્શાવવામાં આવે છે. સૌથી પહેલાં તો ભાગીદાર વિશેની વિગતો દર્શાવવામાં આવે છે. તો અહીં બે ભાગીદારો છે, તો એ બંને ભાગીદારોના પહેલાં તો નામ દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ નેમ ઓફ પાર્ટનરશિપ ફર્મ, એટલે કે ભાગીદારી પેઢીનું નામ શું છે. પછી નેચર ઓફ બિઝનેસ આપેલો છે, એટલે કે ભાગીદારીનો પ્રકાર કેવો છે. પછી ડ્યુરેશન, એટલે કે
भागीदारी કેટલા સમય માટે અસ્તિત્વમાં આવેલી છે, ફાઇનાન્શિયલ યર એટલે કયું વર્ષ છે, પાર્ટનરશિપ કેપિટલ એટલે કે મૂડી ભાગીદારોની કેટલી રહેશે, પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ એટલે કે જે નફો અથવા તો નુકસાન છે એ કેવી રીતના વહેંચશે, એ બધું આગળ દર્શાવેલું છે. એ તમને હું આગળ એક્સપ્લેન કરીશ. આ એક એક્ઝામ્પલ છે કે ભાગીદારી કરારનામું આવું પણ હોય છે. તો હવે જોઈએ કે કરારનામાની અંદર અથવા તો ખતપત્રની અંદર સામાન્ય રીતે કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય. ટોટલ 14 બાબતો છે કે જેનો સમાવેશ સામાન્ય રીતે કરી શકાય, અને એના સિવાય પણ કોઈ ભાગીદારને કંઈ યાદ આવતું હોય તો એ પણ એની અંદર સમાવેશ કરી શકાય છે. સૌ પ્રથમ છે ભાગીદારોની વિગત, એટલે કે જેટલા પણ ભાગીદારો છે તો ભાગીદારોના નામ, એના સરનામા, એના ફોન નંબર, એના ઈમેલ આઈડી, આવી દરેક બાબતો એ ભાગીદારોની વિગતની અંદર દર્શાવવાની રહે છે કરારનામામાં. ત્યારબાદ છે પેઢીની વિગતો, એટલે કે જે પેઢી તમે ખોલવા જઈ રહ્યા છો ભાગીદારી પેઢી, એ પેઢીની વિગતો દર્શાવવામાં આવે છે. પેઢીનું નામ શું છે, પેઢીનું સરનામું શું છે, એને કઈ રિજનલ ઓફિસ લાગુ પડશે, કયા એરિયામાં આવેલું છે, એના ફોન નંબર શું છે, એની ઈમેલ આઈડી શું છે, આ દરેક બાબતો પેઢી વિશેની પેઢીની વિગતો અંદર દર્શાવવાની રહેશે. ત્યારબાદ છે ધંધાનો પ્રકાર, એટલે કે ભાગીદારી પેઢી કયા પ્રકારનો ધંધો કરવા જઈ રહી છે અથવા તો શેનો બિઝનેસ કરવા જઈ રહી છે, એ બાબતની દરેક બાબત અહીં દર્શાવવાની રહેશે. ત્યારબાદ છે ભાગીદારીનો આરંભ, એટલે કે કઈ તારીખથી ભાગીદારી અસ્તિત્વમાં આવશે અથવા તો કઈ તારીખથી ભાગીદારી પેઢી શરૂ થશે અને કઈ તારીખ સુધી આ અસ્તિત્વમાં આવશે. અગર ભાગીદારી કોઈ સ્પેશિયલ અથવા તો પર્ટિક્યુલર કામ કરવા માટે જ જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે એનો સમયગાળો નિશ્ચિત હોય છે. તો જો સમયગાળો ચાલુ થવાનો અને પૂરી થવાનો નિશ્ચિત હોય તો બંને અહીં દર્શાવવા પડે છે. પરંતુ જો પૂરી ભાગીદારી પૂરી થવાનો સમયગાળો નિશ્ચિત ન હોય તો માત્ર શરૂ થવાનો સમયગાળો અહીં દર્શાવી શકાય છે. ત્યારબાદ છે 5મા નંબરનું મૂડી. મૂડી એટલે કે કયા ભાગીદારે કેટલી મૂડી લઈને આવવાની રહેશે એ અહીં દર્શાવવામાં આવે છે. અને બીજું કે મૂડીની અંદર એક બાબત છે કે દરેક ભાગીદાર મૂડી લઈ આવે એ ફરજિયાત નથી. આમ તો એવું લાગે કે એવું કેવું હોય, શું કરવા, એમ દરેક ભાગીદાર છે તો બધાને મૂડી તો લઈ આવવી પડે. પરંતુ તમને યાદ હોય તો મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું કે ત્રણ ભાગીદાર છે, એક પાસે જમીન છે, એક પાસે પૈસા છે અને ત્રીજી વ્યક્તિ છે જેના પાસે કાંઈ પણ નથી પરંતુ બિઝનેસ ચલાવવાનો ટેલેન્ટ છે. તો હવે આવી વ્યક્તિ જ્યારે ભાગીદારીમાં જોડાય છે તો મૂડી તરીકે શું લઈ આવી શકે? કંઈ જ નહીં, માત્ર પોતાનું ટેલેન્ટ. તો હંમેશા એવું જરૂરી નથી હોતું કે દરેક ભાગીદાર મૂડી લઈને આવે જ. તો અહીં ફરજિયાત નથી કે દરેક ભાગીદાર મૂડી લઈને આવે, પરંતુ આના માટે ભાગીદારો સર્વસંમતિથી આ બાબત માટે નિર્ણય લે છે કે કયા ભાગીદાર કેટલી મૂડી લાવશે અથવા તો કયો ભાગીદાર મૂડી નહીં લઈ આવે. ત્યારબાદ છે મૂડી પર વ્યાજ. થોડું હાઇલાઇટ કરેલું છે, એનું કારણ એવું છે કે આનામાંથી એક એક માર્ક્સનો પ્રશ્ન અથવા તો MCQ પૂછાવવાની વધારે શક્યતા છે. હવે મૂડી પર વ્યાજ તમને ધ્યાનમાં હોય તો 11મામાં મેં તમને એવું કહ્યું હતું કે ભાગીદારી નહીં પણ વ્યક્તિ પોતે અને વ્યક્તિનો ધંધો અથવા તો એનો બિઝનેસ, એ બંને અલગ અલગ વ્યક્તિઓ હોય છે, બંનેને અલગ અલગ વ્યક્તિત્વ હોય છે. તો વ્યક્તિ જ્યારે પોતાની મૂડી ધંધાને આપે છે એનો મતલબ કે ધંધાએ શું કર્યું છે, તો વ્યક્તિ પાસેથી મૂડી ઉછીની લીધી છે. તો ધંધાએ એના બદલામાં વ્યક્તિને કાંઈક તો આપવું જ પડશે. એનો મતલબ શું મળે છે વ્યક્તિને, તો મૂડી પર વ્યાજ મળે છે. તો ભાગીદારી પેઢીમાં પણ કાંઈક આવવું જ હોય છે. ભાગીદારી પેઢીને અને વ્યક્તિને પણ આવો જ સંબંધ હોય છે. ભાગીદારને અને ભાગીદાર પેઢી વચ્ચે આવો જ સંબંધ હોય છે. ભાગીદારી પેઢીનું પોતાનું અલગ અસ્તિત્વ છે
અને ભાગીદારોનું પણ અલગ અસ્તિત્વ છે. તો હવે જ્યારે દરેક ભાગીદાર પોતાનામાંથી અથવા તો પોતાના અંગત મિલકતમાંથી થોડા ઘણા પૈસા, જમીન કે જે પણ કાંઈ હોય મૂડી તરીકે જ્યારે ભાગીદારી પેઢીમાં નાખે છે, એનો મતલબ શું થયો કે ભાગીદારી પેઢી એ સામેવાળા ભાગીદારને કાંઈક તો આપવું જ પડશે. તો જ્યારે કોઈ વ્યક્તિ હોય છે એટલે કે ભાગીદાર ભાગીદારી પેઢીને મૂડી આપે છે, ત્યારે ભાગીદારી પેઢી એ સામેવાળા ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવવું પડે છે. પણ મૂડી પર વ્યાજ ચૂકવવાની એક શરત છે કે જો તમે કરારનામામાં જણાવ્યું હોય કે ભાગીદારી પેઢી ભાગીદારોને મૂડી પર આટલા ટકા, પછી એ દરેક ભાગીદાર નક્કી કરે છે કે કેટલા ટકા, આટલા ટકા વ્યાજ દરેક ભાગીદારને મળશે તો ને માત્ર તો જ ભાગીદારોને વ્યાજ મળશે. પરંતુ જો કરારનામાની અંદર મૂડીના વ્યાજ માટે કોઈ પણ પ્રકારની ડિટેલ લખવાની ભૂલાઈ ગઈ છે, ભાગીદારો લખવાનું ભૂલી ગયા, એને યાદ ના આવ્યું કે કાંઈ પણ છે કે કોઈ પણ કારણસર જ્યારે ભાગીદારી કરારનામાની અંદર મૂડી પર કોઈ પણ પ્રકારના વ્યાજનું ઉલ્લેખ ના હોય, તો ભાગીદારી પેઢી ક્યારે પણ ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવશે નહીં. હવે મૂડી પર વ્યાજ માટે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, MCQમાં પણ પૂછાય છે કે મૂડી પર વ્યાજ ભાગીદારી પેઢી માટે શું કહેવાય. ભાગીદારી પેઢીએ સામીવાળી વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધા છે તો એ વ્યાજ ચૂકવશે. વ્યાજ ચૂકવશે એટલે એના માટે એ વસ્તુ શું કહેવાશે, ખર્ચ કહેવાશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બે રીતે પ્રશ્ન પૂછી શકાય છે કે મૂડી પર વ્યાજ ભાગીદારી પેઢી માટે શું છે. તો ભાગીદારી પેઢી માટે ખર્ચ છે, પરંતુ સામે અગર જોવા જઈએ તો ભાગીદાર માટે એ વસ્તુ શું છે, તો એ આવક છે. તમે અગર કોઈ ભાગીદાર છો અને તમે પેઢીમાં મૂડી રોકી છે તો પેઢી તમને વ્યાજ આપશે, તો તમારા માટે શું કહેવાશે, એ આવક કહેવાશે. જ્યારે પેઢી માટે શું કહેવાશે, ખર્ચ. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા. અમુક ભાગીદાર એવા હોય છે કે પગારના બેઝિસ ઉપર ચાલતા હોય છે, પછી બોનસ તો દરેક ભાગીદારને મળતું હોય છે અગર ઉલ્લેખ હોય તો. પછી અમુક ભાગીદારોને અમુક બાબતો માટે, કામ માટે કમિશન મળતું હોય છે અથવા તો મહેનતાણું મળતું હોય છે. તો આવા દરેક ભાગીદારને પગાર આપવો, બોનસ આપવો, કમિશન કે મહેનતાણું આપવું કે નહીં અથવા તો કેટલું આપવું, એનો ઉલ્લેખ પણ ભાગીદારી કરારનામામાં હોય છે. અને અગર નથી હોતો તો ભાગીદારને આ બધું ભાગીદારો જ્યારે નક્કી કરે છે એ પ્રમાણે મળવા પાત્ર હોય છે. ત્યારબાદ છે ઉપાડ. ઉપાડ એટલે મેં તમને જણાવ્યું હતું કે જ્યારે આપણે માત્ર પહેલાં એકાકી વ્યક્તિ એટલે કે 11મામાં જેવી રીતના ભણ્યા હતા એના પ્રમાણે આપણે ભાગીદારી માટે સમજશું કે જ્યારે વ્યક્તિ કોઈ ધંધો કરે છે, પોતાની દુકાન છે, મોબાઈલની દુકાન છે પોતાની, તો મોબાઈલની દુકાન એની છે એ વાત સાચી છે, પરંતુ જ્યારે ઘરની કોઈ વ્યક્તિ માટે એ મોબાઈલ યુઝ કરવા લઈ જાય છે તો હવે ગલ્લામાં પૈસા તો નથી જ મૂકવાનો, કારણ કે ઘરની દુકાન છે તો પૈસા નથી રાખવાનો, તો એ વસ્તુ શું કહેવાશે, ઉપાડ કહેવાશે. એટલે કે તમે ધંધા પાસેથી વસ્તુ શું કરી લીધી, ઉછીની લીધી, તો એને કહેવાશે ઉપાડ. એટલે કે શોર્ટમાં અને થોડુંક પ્રોફેશનલી કહું તો જ્યારે ધંધામાંથી કોઈ પણ વસ્તુનો અંગત ઉપયોગ માટે, ધંધામાંથી કોઈ પણ વસ્તુનો અંગત ઉપયોગ માટે જ્યારે વપરાશ કરવામાં આવે તો ત્યારે એને ઉપાડ કહેવાશે. તો ભાગીદારી પેઢી માટે પણ દરેક ભાગીદારને આ જ લાગુ પડે છે કે ભાગીદારો ઘણા બધા હોય છે, 4 હોય, 5 હોય અથવા તો વધારે પણ હોય, તો દરેક ભાગીદાર અગર પેઢીમાંથી ઉપાડ કરી જશે તો શું, તો પછી ભાગીદારી પેઢીની અંદર શું બચશે. તો આવી જ રીતના ઉપાડ માટે પણ ભાગીદારી કરારનામાની અંદર
उल्लेख करवामां आवे छे कि एक भागीदार छे ए मेक्सिमम अथवा तो वधुमां वधु केटला रुपियानो अथवा तो केटला रुपियानी वस्तुनो उपाड करी शकशे। तो आ बाबत पण भागीदारी करारनामानी अंदर जणावामां आवे छे। ए पण भागीदारोनी सर्वानुमतिथी निश्चित थतुं होय छे। एना पछी सेकंड नंबर पर छे उपाड़ पर व्याज। फरीथी आ हाईलाइट करेलू छे तो मूड़ी पर व्याजनी जेम ज उपाड़ पर व्याज पण खूबज महत्वनुं छे। एमांथी पण क्यारेक एमसीक्यू अथवा तो एक एक मार्क्सनो प्रश्न पूछी जवातो होय छे। एमां उपाड़ पर व्याज, मूड़ी पर व्याज भागीदारी पेढ़ी माटे खर्च कहेवाय। तो हवे उपाड़ पर व्याज भागीदारी पेढ़ी माटे शुं हशे? तो आवक हशे। हवे प्रश्न थाय केवी रीतना? तो ज्यारे तमे भागीदारी पेढ़ीमांथी पैसा लई जाओ छो तो एने उपाड़ कहेवाय छे। एनो मतलब उपाड़ कर्यो एटले शुं? तो तमे कोना पासेथी पैसा उछीना लई गया? भागीदारी पेढ़ी पासेथी। हवे तमे पेढ़ी पासेथी पैसा उछीना लई गया छो तो पेढ़ी तमारा पासेथी व्याज तो वसूल करवानी ज छे। तो तमने भागीदार तरीके भागीदारी पेढ़ी ने शू चूकवू पड़शे? व्याज चूकवू पड़शे। अने जे व्याज चूकवो छो एने सेना पर व्याज चूकव्यू कहेवाशे? उपाड़ पर व्याज चूकव्यू कहेवाशे। तो उपाड़ पर व्याज आना माटे बे क्वेश्चन फरीथी पूछी शकाय छे। कया कया? तो प्रथम प्रश्न छे कि उपाड़ पर व्याज पेढ़ी माटे शू छे? तो पेढ़ी माटे शू होई शके? तो पेढ़ी माटे आवक थाय छे। अने उपाड़ पर व्याज भागीदार माटे शू छे? तो भागीदार एटले के तमे छो अने तमे व्याज चूकवो छो तो तमारा माटे आवक कहेवाय के खर्च? तो ऑब्वियसली खर्च कहेवाय। एटले उपाड़ पर व्याज खर्च छे। कोना माटे? भागीदार माटे। अने आवक छे भागीदारी पेढ़ी माटे। त्यारबाद छे नफा नुकसानी वहेंचणी। नफा नुकसानी वहेंचणी बहु इम्पोर्टेंट छे कारण के अहीं दरेक भागीदार केटलो नफो लई जशे अने केटलुं नुकसान लई जशे एनी अहीं विगतो आपवामां आवे छे। अने आ बहु ज जरूरी बाबत होय छे। नहींतर मने अगर आपणे चार जण पार्टनरशिप करता होईए तो हूँ एम कहूँ के हूँ बधो नफो लई जाऊं अने खोट तमे लई जाओ तो एक तो ना चाले। एटले खरेखर नफा नुकसानी वेचणी जे छे ए सौथी इम्पोर्टंट होय छे करारनामानी अंदर। एनी विगतो दर्शાવી ખાસ હોય છે। સામાન્ય રીતે દરેક ભાગીદાર બેસી અને સર્વાનુમતિથી નક્કી કરતા હોય છે કે કયો ભાગીદાર કેટલા પ્રમાણમાં નફો કે નુકસાન લઈ જશે। અને અગર આવું કરતા ભૂલાઈ ગયું છે, જનરલી ક્યારેય ના ભૂલાય આ બાબત, પરંતુ ભૂલાઈ ગયું છે તો શું? હવે કરારનામાની અંદર તો બતાવ્યું નથી કે નફો કે નુકસાન કેટલા પ્રમાણમાં વેચું કે કોણ કેટલો નફો લઈ જશે કે કોણ કેટલું નુકસાન ભોગવશે। તો શું કરવાનું? તો દરેક ભાગીદારને ફરજિયાત સરખા હિસ્સે નફો ને નુકસાન મળે છે। બે ભાગીદાર હોય તો અડધો નફો એ ભાગીદારનો અને અડધો નફો બી ભાગીદારનો, અને નુકસાન પણ એવી જ રીતના ત્રણ ભાગીદાર હોય તો બધાને સરખા હિસ્સે વહેંચણી થશે નફા અને નુકસાનની। ત્યારબાદ છે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ। આ પણ ફરીથી હાઇલાઇટ કરેલું છે। વ્યાજ ત્રણ છે, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને હવે છે લોન પર વ્યાજ। લોન પણ કઈ લોન છે? તો ભાગીદાર એટલે કે તમે અગર ભાગીદાર છો તો તમે પેઢીને જ્યારે લોન આપો છો, મૂડી તરીકે નહીં પરંતુ થોડા સમય માટે પેઢીને પૈસાની જરૂર હોય તો તમે એને જ્યારે લોન આપો છો તો એ લોન પર વ્યાજનું શું? તો લોન પર વ્યાજ માટે એક ઉલ્લેખ એમાં એવો છે કે જો કરાર કરેલો હોય, કરારની અંદર આપેલું હોય, તો દરેક ભાગીદારની સર્વાનુમતિથી ભાગીદારી પેઢી તમને લોન પર એટલા ટકા વ્યાજ આપશે જેટલું ભાગીદારો નક્કી કરશે।
परंतु जो कोई पण प्रकारनो उल्लेख आपेलो नथी करारनामामां कि तमे पेढ़ीने जे लोन आपी छे एना उपर केटला टका व्याज मळशे तो मात्र 6% व्याज तमने मळवा पात्र थशे। खास ध्यान राखजो कि भागीदारे पेढ़ीने आपेली लोन पर व्याज जो भागीदारो नक्की करे तो एटला टका अने जो नक्की न कर्यु होय तो मात्र 6% व्याज मळवा पात्र छे। त्यारबाद छे पागड़ी। पागड़ी एटले के कोईपण ज्यारे बिजनेस होय छे एनो आपने आगळ एक चेप्टर आवशे, चेप्टर नंबर 3, तो एनामां आपणे आगळ वधारे डिटेलमां समझीशुं। परंतु पागड़ी जे छे एने गणवी पड़ती होय छे, एनी अलग अलग रीतो होय छे पागड़ी गणवानी। तो कई मेथडथी अथवा तो कई रीतथी तमे पागड़ी गणशो अने एनी जरूरियातो क्यारे क्यारे ऊभी थाय छे ए पण तमने आगळ भणवामां आवशे। तो कई रीतथी पागड़ी गणवानी छे अने कया कया संजोगोमां पागड़ी गणवानी थशे ए बधी बाबतो अहीं दर्शाववामां आवती होय छे। त्यारबाद छे प्रवेश अने निवृत्ति। प्रवेश एटले के भागीदारी पेढ़ी छे लांबा गाड़ा माटे चालवानी होय तो घणा भागीदारो एवा होय छे के नवा जोड़ाय छे तो एने भागीदारनो प्रवेश कहेवाय छे, अने घणा भागीदारो एवा होय छे के जे पेढ़ी छोड़ीने चाल्या जाय छे अथवा तो मृत्यु पामे छे तो आ एने एवुं कहेवाशे के भागीदारनी निवृत्ति थई। तो प्रवेश अने निवृत्तिना संजोगो कया कया छे, कया कया रहेशे, એના નિયમો શું છે, કેવી રીતના પ્રવેશ કરી શકશે, કઈ રીતના નિવૃત્તિ થઈ શકશે, આ બધી બાબતો અહીં દર્શાવવામાં આવતી હોય છે। અને છેલ્લે છે પેઢીનું વિસર્જન, એટલે કે ભાગીદારી પેઢી કયા સંજોગોની અંદર એને બંધ કરવામાં આવશે અને એની હિસાબી અસરો, એટલે કે એના જે અકાઉન્ટ્સ છે એ કેવી રીતના બંધ કરવામાં આવશે। ત્યારબાદ ભાગીદારી કરારનામું જો ન હોય તો હિસાબોને કઈ કઈ અસરો થાય છે, અગર આમ જનરલ તો બનાવતા હોય છે અને હિતાવહ પણ છે, પરંતુ ઘણી ભાગીદારી પેઢીની અંદર કરારનામું નથી હોતું। જો નથી હોતું તો ફરજિયાતપણે કયા કયા નિયમો પેઢીને લાગુ પડે છે, તો પહેલો નિયમ છે કે પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે અને દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી, એટલે કે દરેક ભાગીદાર મૂડી લાવશે નહીં અને અગર લાવવાની છે તો ભાગીદારો સર્વાનુમતિથી નક્કી કરશે, જે આપણે આગળ જોઈ ગયા। સેકન્ડ નંબરનું છે ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, એટલે કે ભાગીદારોને મૂડી ઉપર વ્યાજ આપી શકાશે નહીં ક્યારે, તો કરારનામામાં અથવા જોગવાઈ ના હોય અથવા તો કરારનામું બનાવેલું હોય નહીં, તો ભાગીદાર કહેશે કે ભાઈ હવે તો મેં તમને મૂડી આપી તો મને મૂડી પર વ્યાજ જોઈએ, તો ક્યારે પણ વ્યાજ મળશે નહીં કારણ કે કરારનામું બનાવેલું જ નથી। ત્રીજા નંબરનું છે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે ફરજિયાતપણે થશે, કોઈ પણ ભાગીદાર એવું નહીં કહી શકે કે મને વધારે નફો જોઈએ અથવા તો ઓછું નુકસાન હું ભોગવીશ, તો એવું કંઈ થશે નહીં। ચોથા નંબરનું છે ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં, એટલે કે તમને અગર મૂડી પર વ્યાજ નહીં મળે તો પેઢી પણ તમારા પાસેથી વ્યાજ વસૂલ કરી શકશે નહીં, સેના ઉપર તો ઉપાડ પર। ત્યારબાદ છે પાંચમા નંબરનું ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું પણ આપી શકાશે નહીં, ભાગીદાર કોઈ પણ આવી બાબતનો હકદાર નથી, પગાર મેળવવા, બોનસ મેળવવા, કમિશન મેળવવા માત્ર ને માત્ર નફો મળશે એને। છઠ્ઠા નંબરનું છે ભાગીદારે પેઢીને આપેલી લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું પડશે, તમે જ્યારે ભાગીદાર તરીકે પેઢીને લોન આપી છે તો તમે ઈચ્છશો કે મને 15% વ્યાજ જોઈએ, તો એ બાબત શક્ય નથી, એના માટે તમારે શું કરવું પડશે, તો ભાગીદારી કરારનામામાં પહેલાંથી કહેવું પડશે। પરંતુ ભાગીદારી કરારનામું ન હોય તો શું, તો માત્ર ને માત્ર તમને 6% વ્યાજ મળશે જ। સાતમા નંબરનું અને છેલ્લું છે કે જો કોઈ ભાગીદારે પેઢી માટે વાજબી ખર્ચ કરેલો હોય તો તે એને મજરે મેળવવાનો અધિકાર છે, એટલે કે અગર તમે પેઢી માટે કોઈ પર્સનલી નહીં પરંતુ પેઢી માટે કોઈ ખર્ચ કર્યો છે તો એ તમને પાછો મેળવવાનો અધિકાર છે। તો આટલું જ્યારે નેક્સ્ટ હવે આગળ આપણે જોશું, આગળ આપણે શું જોવાના છે તો ભાગીદારોના મૂડી ખાતા, એ વાત તો શીખીશું જ આપણે ચોક્કસ, પરંતુ
આપણે આગળની જે બાબતો છે એ ના ભૂલીએ અને એનું પણ રિવિઝન કરીએ. આવતીકાલે આપણે ફરીથી મળીશું. આવજો.